Assalamu alaikum. Good morning to all. 2020 ના 71મા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે અહીં પધારેલા વડીલો, મહેમાનો, ગુરુજનો અને વિદ્યાર્થીઓને મારા સલામ. દેશ માટે શહીદ થયેલા વીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ. હું આ પવિત્ર પર્વની અવસરે એમ તો શું બોલું, આ કામ તો નેતાઓનું છે, બરાબર ને? મારે તો આ ક્ષણે જીવન ઉપયોગી નવી જાતો કરવી છે. મારો આજનો વિષય છે સંકલ્પ. ચાલો જૂની યાદો તાજી કરીએ, ફરી એક નવી શરૂઆત કરીએ, જૂની વાતો ભૂલીને નવા વર્ષમાં નવી વાતોની શરૂઆત કરીએ. ચાલો હવે 2019ની જેમ 2020માં પણ કંઈક નવું કરીએ. બધા જ દુઃખ ભૂલાવી સુખને સાથે લઈને નવા વર્ષને શુભ કરીએ. દોસ્તો, આપણે બધા કોઈ પણ લક્ષ, ગોલ કે સંકલ્પ સપના વગર એમ જ જીવી રહ્યા છીએ. ઈરાદે બાંધતે હૈ, સોચતે હૈ, તોડ દેતે હૈ. કહીં એસા ના હો જાય, કહીં વૈસા ના હો જાય. જો હોગા સો દેખા જાયેગા. આ આપણી વાહિયાત કલ્પના છે. યાદ રાખો, હવા મેં તાસ કા ઘર નહીં બનતા, રોને સે બિગડા હુઆ મુકદ્દર નહીં બનતા. જિંદગી જીને કા હોસલા રખો દોસ્તો, એક જીત સે કોઈ સિકંદર નહીં બનતા. અમિતાભ બચ્ચનના શબ્દમાં દરેક સવાલ કહે છે, વીતી ગયું એને ભૂલી જાઓ, દરેક દિવસને નવો અર્થ આપો. એપલના સીઈઓ કહે છે, જો તમને જીતવું હોય તો ઇનોવેશનને આદત બનાવો. જો તમે કોઈ મહાન કાર્ય કર્યું હોય તો તેના પર બેસી ન રહો, ફરી એક મહાન કાર્ય કરવાનો સંકલ્પ કરો, કાર્યનો શિડ્યુલ બનાવો અને તેને પૂરા કરવા લાગી પડો. ગૂગલના ફાઇન્ડર કહે છે, 2020માં તમામ પાર્ટીઓને હું કહેવા માંગુ છું કે તમારું શ્રેષ્ઠ આપો, કંઈક એવું કરો જે દિશાઓ બદલી નાખે. ડૉક્ટર અબ્દુલ કલામે 2020 માટે ઘણા બધા સપના જોયા હતા, ઘણું બધું નક્કી કરી રાખ્યું હતું. નામ આપ્યું હતું મિશન 2020, જોકે તેઓ આપણી વચ્ચે નથી. આ એક દુઃખદ ઘટના છે. આમ નવા વર્ષની શરૂઆતમાં નવું કરવાનું, નવું શીખવાનું, નવું મેળવવાનું આપણે પણ નક્કી કરવું જોઈએ. નવા સપના, નવા ખ્યાલો, નવા કામોનું આયોજન કરવું જોઈએ, સંકલ્પો નક્કી કરવા જોઈએ અને તેને સિદ્ધ કરવા કંટોળ મહેનત કરવી જોઈએ. ઉઠો, જાગો, કેમ કે આપણે રોજ જીતવાનું છે. ઈચ્છા, વિશ્વાસ અને આશાને મુઠ્ઠીમાં રાખો, પોતાની જાતને દરરોજ તૈયાર રાખો. જો કે આપણામાંથી કેટલાક લોકો એવા પણ છે, સંકલ્પો લે છે પરંતુ તેને તેઓ યોગ્ય આયોજનના અભાવે તેઓ કંઈ સિદ્ધ કરી શકતા નથી. સમય સરકી જાય છે, પછી તેઓનો જવાબ હોય છે, શું કરીએ, સમય જ નથી. બધાનો જા સરખો જવાબ હોય છે, શું ખરેખર એવું જ છે, આપણી પાસે સમય જ નથી? તો પછી મોબાઈલોમાં ગેમો રમવી, ટાઈમ પાસ કરવો, આમાં ભારતીય દુનિયામાં પ્રથમ નંબરે કેમ છે? રાત્રે બજારોમાં, શેરીઓમાં કોણ ભટકે છે? તમારા ભૂત તો નથી ને? શું આ રીતે સંકલ્પો પૂરા થશે? સમય નથી, આ તો માત્ર એક બહાનું છે. અઠવાડિયાના 168 કલાક નામના પુસ્તકમાં લેખકે નોકરી, ખાવા પીવા, ઊંઘવા અને અન્ય જરૂરિયાતના કાર્ય પૂરા થયા પછી દરેક માણસ પાસે 52 કલાકનો સમય બચે છે, આવી ગણતરી બતાવી છે. આ 52 કલાકનો આપણે બધા યોગ્ય ઉપયોગ કરીએ તો સંકલ્પો પૂરા થાય એમ છે. સમય સંપૂર્ણ આપણો જ છે, તેને કોઈ તાકાત છીનવી શકે એમ નથી. સવાલ છે એનો યોગ્ય ઉપયોગ કરવાનો. આજના આ પવિત્ર અવસરે હું આપ સર્વને ઊંચા સંકલ્પો નક્કી કરવાનું અને તેના સમયનું આયોજન કરીને ખૂબ જ મહેનત કરવાનું આહ્વાન કરું છું. આ તો થઈ આપણા દરેકના સંકલ્પોની. સૌથી પહેલાં આપણે એક સ્વચ્છતાનો નાનકડો સંકલ્પ લઈએ, આપણી શાળાને સ્વચ્છ બનાવવાનો એક નાનકડો સંકલ્પ લઈએ. અંતે ગુલજારના શબ્દમાં, જીવનમાં દળ, મુશ્કેલી, દુઃખ તો આવશે જ, તેની સામે જુસ્સો, હિંમત અને સંકલ્પોથી જીતી શકાય એમ છે. છેલ્લે મુકુલ ચોકસીની એક વાત કહી મારી વાત પૂરી કરો. ભૂલી જા બધું, બસ રાખ આટલી ખબર. ભૂલી જા બધું, બસ રાખ આટલી ખબર. જીવવામાં કોઈ બાકી રહે ના બે કસર. હેપી રિપબ્લિક ડે.